नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस तरफ से हूँ मेहुल ढोलकिया। केमिस्ट्री ना फंडामेंटल वीडियो लेक्चर में आपनो हार्दिक स्वागत करूँ छूँ। फरी पाछे आपणे मळ्या छीए फंडामेंटल शीखवा माटे। धोरण 9 ना फंडामेंटल ने थोड़ी घणी वात करी थी अने थोड़ीक वात बाकी रही गई थी। एमां एक चेप्टर नुं काम बाकी हतुं अने चेप्टर छे परमाणुवीय बंधारण, परमाणु बंधारण, जे आपणे 11 साइंस में बीजा नंबर नुं चेप्टर छे। 11 साइंस की टेक्स्ट बुक खोलीने तमे जोशो तो बीजा नंबर नुं चेप्टर छे परमाणु नुं बंधारण। तो शुं छे परमाणु? આપણે એમ કીધું કે ભાઈ તત્વ એટલે કે સૌથી શુદ્ધ સ્વરૂપ, પરમાણુ એટલે કોઈ પણ દ્રવ્યને તમે ટુકડા કરો એટલે અણુ બને, એથી નાનામાં નાનો ભાગ બને તો પરમાણુ બને। તો પરમાણુ શું છે? તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પરમાણુ છે અવિભાજ્ય હોય છે, એટલે કે પરમાણુનો હવે વિભાગ નથી પાડી શકાતા, પરમાણુના ટુકડા કરીને એથી નાના કોણ સંભવ નથી, આવું ડાલ્ટને ઘણા વર્ષો પહેલા કીધું। ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકોએ પરમાણુમાંથી પણ નાના નાના અવપરમાણીય કણો શોધી કાઢ્યા। ક્યાં પરમાણુથી પણ નાના અવપરમાણીય કણો, અવપરમાણીય કણો ક્યાં ક્યાં હતા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એમાંના પણ ઘણા બધા કણો એ સિવાયના હજી ન્યુટ્રીનો, પોઝિટ્રોન વગેરે વગેરે વગેરે, ફોટોન વગેરે કણો પણ મળી આવ્યા છે ફિઝિક્સમાં તમે શીખશો। તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા જે જે થોમસન, આ નામ યાદ રાખવું જરૂરી છે મિત્રો, જે જે થોમસને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી। ઇલેક્ટ્રોનની સંજ્ઞા એના એના ઇલેક્ટ્રોનના સ્પેલિંગ પરથી ઇલેક્ટ્રોન ELECTRON પ્રયોગ કરવા આવ્યો હતો કોઈ પણ પરમાણુ નું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ને આભારી છે, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન ના દળ લગભગ સરખા છે। એમાં બહુ ડિટેલમાં નહીં જાય કેમ કે હમણાં 11th નું બીજું ચેપ્ટર હું ભણાવવાનો છું, તેમાં બધી વાત આપણે કરવાના છે, આ તો હું તમને ખાલી યાદ કરાવું છું। ઇલેક્ટ્રોન નું દળ છે નહીવત છે, એટલે કે પ્રોટોન ની સાપેક્ષે અવગણી શકાય તેવું છે, એટલે ઇલેક્ટ્રોન ના દળ ને આપણે ધ્યાનમાં નથી લેતા। મૂળ પરમાણુ ત્રણ કણો નો બનેલો છે, ક્યાં ત્રણ કણો? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન જે કેન્દ્રમાં રહેલા છે, ધનભારી પ્રોટોન અને તટસ્થ એવો ન્યુટ્રોન જે કેન્દ્રમાં રહેલા છે, અને ટોટલ પરમાણુ નું દળ એના કેન્દ્રમાં સમાયેલું છે, જેની ફરતે વિવિધ કક્ષાઓમાં
અને પરત વિયા છે, સમજાય તમને? પરંતુ પરમાણુની આર પાર વયા ગયા કોણ? આલ્ફા કણો. કેટલાક આલ્ફા કણો પાછા ફર્યા, ત્યારે કેટલાક આલ્ફા કણો થી થોડાક પોતાના સ્થાનથી વિચલન પામ્યા, પણ 90-95% કેસમાં આલ્ફા કણો આર પાર વયા ગયા, જેને આપણે કહીએ ને હો હરવા વયા ગયા. એનું કારણ શું? એનું મુખ્ય કારણ એ કીધું એના પરથી એને કે પરમાણુનો ભાગ આખો પોલો છે, પરમાણુ છે ને પોલો છે, અને એના ખૂબ નાના એવા સૂક્ષ્મ એવા ભાગમાં પ્રોટોન રહેલા છે, બાકી પરમાણુ આખો પોલો છે. અને આવા કેન્દ્રમાં રહેલા પ્રોટોનના સંપર્કમાં આલ્ફા કણો આવે ને તો કાં તો એને પરાવર્તન પામે, કાં તો થોડાક વિચલન પામે, બાકીના ભાગમાંથી આલ્ફા કણો આર પાર નીકળી જાય. કેમ? તો કે પોલો છે, ત્યાં કઈ છે જ નહીં. આવું કેનાર વૈજ્ઞાનિક કોણ હતા? રુથરફોર્ડ હતા. સમજ્યા? ત્યારબાદ એક્ઝેક્ટ પરમાણુનો નમૂનો કોઈ વૈજ્ઞાનિક આપ્યો તો વૈજ્ઞાનિક હતા બોહર, જે સર્વ સ્વીકૃત. એટલે કે થોમસનને ખોટા પડ્યા રુથરફોર્ડે, રુથરફોર્ડની કેટલીક બાબતોને ખોટા પડ્યા બોહરે, અને એના વિશે ડિટેલ અલગ કોષમાં ઇલેક્ટ્રોન પોતાની રીતે સ્વતંત્ર કક્ષામાં ભ્રમણ કરે છે. તો પ્રોટોન આની ફરતે કક્ષા, બરાબર? આને આપણે
પણ કોઈ પણ કોણ હોય ને વીજભારિત કે જેની માટે ધન કે ઋણ વીજભાર હોય એ જયારે આમ ગતિ કરતા હોય ને એ પછી સીધી ગતિ મને મારામાં વીજભાર હોય ને આપણે ગતિ કરતા તત્વોમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે પ્રોટોનની સંખ્યા કેટલી છે એના આધારે
નો ભાર થાય 6 પ્રોટોન તો 6 ભાર 15 પ્રોટોન તો 15 ભાર માનો કે કાર્બન છે C6 12 તો આ 6 શું દર્શાવે આ દર્શાવે પ્રોટોન ની સંખ્યા પરમાણુ ક્રમાંક આ 12 શું દર્શાવે એ દર્શાવે દળ ક્રમાંક અથવા તો પરમાણુ ભારણ બાર એ શું છે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની સંખ્યા પ્રોટોન ની સંખ્યા તો 6 છે ન્યુટ્રોન ની સંખ્યા પણ 6 હોય છે 6 6 = 12 સમજાય છે તમને માનો કે ક્લોરીન છે તો પરમાણુ તો 17 શું છે એમાં પ્રોટોન ની સંખ્યા પરમાણુ ક્રમાંક દર્શાવે છે જ્યારે 35.5 શું દર્શાવે છે એનો પરમાણુ ભારાંક દર્શાવે છે એટલે એના આધારે આપણે વ્યાખ્યા સમજવાની છે સમસ્થાનિકોની સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સ ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે આઇસોટોપ્સ એટલે સમસ્થાનિકો કોને કહેવાય કે કેટલાક તત્વો એક કરતા વધુ રૂપો ધરાવતા હોય એટલે તત્વ એકનું એક જ છે એટલે એનો પરમાણુ ક્રમાંક તો એ જ રહે પણ એનો પરમાણુ ભારાંક જુદો જુદો હોય દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ તો એના 3 સમસ્થાનિકો છે ક્યાં 3 સમસ્થાનિકો છે તો 1H1 1H2 ને 1H3 છે તો હાઇડ્રોજન જ માત્ર ભાર બદલો છે તો આને તમે પ્રોટિયમ કહેશો પ્રોટિયમ હાઇડ્રોજન જ છે પણ અલગ નામ આપીએ એટલે સમજી શકાય આને ડ્યુટેરિયમ કહેશું અને આને ટ્રિટિયમ કહેશું ટ્રિટિયમ પ્રોટિયમ ડ્યુટેરિયમ ને ડી વડે દર્શાવશું અને ટ્રિટિયમ ને ટી વડે દર્શાવશું તો ત્રણેય એકબીજાના સમસ્થાનિકો છે એમાં ટ્રિટિયમ તો પાછો રેડિયો એક્ટિવ છે આલ્ફા બીટા ને ગામા જેવા ભયાનક વિકિરણો ઉત્સર્જિત કરે પણ એ બહુ ઓછા પ્રમાણમાં મળે છે મોટા ભાગે જે હાઇડ્રોજન કહીએ છીએ એ પ્રોટિયમ છે તો બધામાં જો પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોન ની સંખ્યા તો હરકી જ છે 1 1 1 1 પરંતુ પરમાણુ ભારાંક બદલી ગયા આનો 1 આનો 2 અને આનો 3 તો બધામાં પ્રોટોન ની સંખ્યા કેટલી છે બધામાં 1 1 1 ન્યુટ્રોન ની સંખ્યા કેમ મળે તો કે આમાંથી આ બાદ કરો પરમાણુ 12 માંથી 6 બાદ કરો એટલે ન્યુટ્રોન ની સંખ્યા મળે ન્યુટ્રોન 6 12 માંથી 6 આ તો પ્રોટોન દર્શાવે છે 6 6 = 12 સમજાય 35.5 ની બદલે આપણે 35 જ રાખીએ બરોબર તો આમાં ન્યુટ્રોન ની સંખ્યા કેટલી તો પરમાણુ 12 માંથી પરમાણુ ક્રમાંક બાદ કરો 35 - 17 એટલે ન્યુટ્રોન ની સંખ્યા 18 અને પ્રોટોન ની સંખ્યા તો 17 છે 17 વત્તા 18 એટલે 35 સિમિલર આમાં ન્યુટ્રોન ની સંખ્યા કેટલી થાય તો કે 1 માંથી 1 જાય 0 આ પ્રોટિયમ માં ન્યુટ્રોન છે જ નહીં અહીંયા 2 - 1 એટલે 1 3 - 1 એટલે 2 એટલે અહીંયા 2 ન્યુટ્રોન છે અહીંયા 1 ન્યુટ્રોન છે અને અહીંયા 0 પણ પ્રોટોન બધામાં છે એટલે પ્રોટોન ની સંખ્યા સરખી હોય ન્યુટ્રોન ની સંખ્યા જુદી જુદી હોય તો તમે એને સમસ્થાનિકો કહી શકો આ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો અથવા આઇસોટોપ કહેવાય એટલે કાર્બનમાં પણ છે જો ન્યુટ્રોન ની સંખ્યા 6 અને 8 સિમિલર ક્લોરીન C17 35 Cl17 37 તો આમાં 18 ન્યુટ્રોન છે જ્યારે આમાં 19 ન્યુટ્રોન છે પ્રોટોન બે માં 17 છે આ પ્રોટોન
પાણી સાથે જોડાય કઈ રીતે વિદ્યાર્થીને ઉભો કરો અને ત્યાં લઈ જાઓ અને અહીંયા લઈ પડશે છૂટું એક બેરિયમ નો પ્લસ ટુ બે ક્લોરિન નો તેને માઇનસ ટુ અને હવે વિસ્થાપન થાય આમાં તો બે સોડિયમ નું વિસ્થાપન થયું બે ક્લોરિન નું વિસ્થાપન થયું એને અને Cl આવા બે મોલ Na2Cl2 ન લખાય ધન આયન એક ઋણ આયન એટલે પ્લસ 1 માઈનસ 1 જોડાણા એવા બે બે અને Cl અને બીજું બીનું BSO4 તો બબે આયનો નું વિસ્થાપન થયું છે તો આ તેનું નામ શું પડ્યું દ્વિવિસ્થાપન નામ પડ્યું તો આવું એક આખું તમે ચેપ્ટર શીખતા એનો ઉપયોગ ખૂબ જ આવવાનો છે તમે એ ચેપ્ટરને એક વખત અભ્યાસ કરી લેજો જીનવટ પૂર્વક એનો જરૂર હમણાં પહેલા ચેપ્ટરમાં જ પડવાનું છે કેમેસ્ટ્રી 11 સાયન્સ નું જે પહેલું ચેપ્ટર છે ત્યાં જરૂર પડવાનું છે બીજી આની થોડી ઘણી વાત આપણે કરી હતી એસિડ બેઝ અને ક્ષાર વિશે તો ત્રણ વૈજ્ઞાનિકોના નામ આવે છે જ્યારે એસિડ બેઝ કોને કહેવાય કેમ ખબર પડે કયું સંયોજન એસિડ છે કયું સંયોજન બેઝ છે મારી પાસે એક પાત્રમાં દ્રાવણ છે આ એસિડિક છે કે બેઝિક કેમ ખબર પડે તો એક વૈજ્ઞાનિક કે જેનું નામ આરેનિયસ છે એને એવું કીધું કે જલીય માધ્યમમાં જે H+ મુક્ત કરે છે બધા એસિડ છે પાણીમાં ઉમેરો
અને જો એને H+ મુક્ત કર્યા તો એ એસિડ છે. સિમિલર જે OH- મુક્ત કરે છે એને બધાને બેઝ કહી દો. ફોર એક્ઝામ્પલ HCl લ્યો, HNO3 લ્યો, H2SO4 લ્યો. આ બધા પાસે હાઇડ્રોજન છે પણ એને પાણીમાં નાખો તો શું H+ આપે છે? તો કે હા, અહીં ત્યાં એક H+, H+, 2H+. જો બધી જગ્યાએ હાઇડ્રોજન હોય બધા H+ મુક્ત ન કરો, કારણ કે CH4 છે તો આ H+ નથી આપતું. જે જલીય માધ્યમમાં H+ આપે છે એને જ એસિડ કહેવા. સેમ જે જલીય માધ્યમમાં OH- આપે છે, ફોર એક્ઝામ્પલ NaOH, KOH, MgOH twice, CaOH twice. તો આ બધા જલીય માધ્યમમાં OH માઇનસ આપે છે. પાણીમાં નાખો ને એટલે Na પ્લસ ને OH માઇનસ છૂટો પડે, K પ્લસ અને OH માઇનસ છૂટો પડે. તો આને તમે બેઝ કહી શકો. બરોબર, બ્રોન્સ્ટેડ અને લોરીએ એવું કીધું કે જે H પ્લસ પ્રદાન કરે છે, એટલે કે H પ્લસ આપે છે, મુક્ત કરે છે. H પ્લસ એટલે પ્રોટોન. શા માટે H પ્લસ ને પ્રોટોન કહેવામાં આવ્યો? કેમ કે હાઇડ્રોજન એટલે શું છે? હાઇડ્રોજન એટલે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન એટલે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. આ પ્રોટોન અને ફરતા ઇલેક્ટ્રોન. તો ઈ એક માત્ર ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો હોય તો હું ખાલી પ્રોટોન જ હોય. તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે આપણે H+ કહેશું, પણ હોય તો ખાલી પ્રોટોન, એટલે H+ ને પ્રોટોન કહેવાય. અને ઈ H+ પ્રદાન કરતું હોય તો એને પ્રોટોન દાતા કહેવાય. એવી રીતે આને કીધું કે OH મુક્ત કરે એને બેઝ કહેવાય. પણ બ્રોન્સ્ટેડ અને લોરી બે વૈજ્ઞાનિકો છે, એને એવું કીધું કે H+ સ્વીકારે એટલે કે પ્રોટોન ગ્રહણ કરે, પ્રોટોન ગ્રાહી, એને બેઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે HCl લીધું તો HCl એ H+ આવ્યું. સરસ, બરોબર, H+ અને Cl-. પરંતુ એમોનિયા છે એ બેઝ છે. કેમ ખબર પડે એમોનિયા છે? જો SV દેદા, બરોબર, SV એસિડ સ્વીકારે શું ઇલેક્ટ્રોન, એસિડ સ્વીકારે શું ઇલેક્ટ્રોન, બેદા બેઝ દાન કરે શું ઇલેક્ટ્રોન, બેઝ દાન કરે શું ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન જે મુક્ત કરે છે, દાન કરે છે.
છે ફિનોફથેલિન મિથાઇલ ઓરેન્જ મિથાઇલ રેડ મિથિલિન બ્લુ ઇબીટી એટલે ઇડિયોક્રોમ બ્લેક ટી ફિનોફથેલિન આ બધા છે ને બેઝ સાથે રંગ પ્રદર્શિત કરે કોની સાથે બેઝ સાથે એસિડ સાથે નહીં ફિનોફથેલિન ને બેઝ ભેગા કરો તો એ ગુલાબી રંગ આવે ફિનોફથેલિન ને એસિડ ભેગા કરો કાંઈ રંગ ન આવે ખબર પડી જાય ને મિથાઇલ ઓરેન્જ અને બેઝ ભેગા કરો તો ઓરેન્જ એટલે કે નારંગી રંગ આવે મિથાઇલ રેડ ભેગો કરો તો લાલ રંગ આવે કોની સાથે બેઝ સાથે એસિડ સાથે રંગ ન આપે મિથિલિન બ્લુ બ્લુ કલર આપે ઇડિયોક્રોમ બ્લેક ટી તો એ બ્લેક કલર આપે ટી એ ચા ની વાત નથી હોતો જો અથવા તો પીએચ મીટર ની મદદથી પીએચ માપવાની 7 કરતા ઓછી પીએચ હોય તો તમે એને એસિડ કહો છો બરોબર જેમાં આવતા અલગ અલગ રંગો ને આધારે તમે પીએચ નક્કી કરી શકો તમે જોયા હોય તો ઠીક છે લેબમાં તમે જોશો અથવા તો લિટમસ પત્ર ને આધારે પણ ખબર પડે એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્ર ને લાલ બનાવે પણ ભૂરું લિટમસ પત્ર પેલા પાણીમાં ભીનું કરવાનું બરોબર બે લાભુ બેઝ લાલ લિટમસ પત્ર ને ભૂરું બનાવે તો આ બધી વાત એસિડ અને બેઝ વિશેની સામાન્ય તમે જે શીખીને આવ્યા હતા એ જ કેટલી કેટલીક નવી વાત થઈ ગઈ હોય તો કાંઈ વાંધો નહીં જે તમારે આગળ આવવાની છે એ જ નવી વાતો થઈ ગઈ છે હવે એસિડ ના કેટલાક ગુણધર્મો છે રણકાર ધરાવે ચળકાટ ધરાવે ટીપીને પતરું બનાવી શકાય હે ને પણ એસિડ માં કોઈ ધાતુ નાખવામાં આવે તો એમાંથી એચ ટુ ઉત્પન્ન થાય તો આપણે એ પ્રક્રિયા જોઈએ એસિડ તરીકે હું માનો કે HCl લઉં છું અને એમાં ધાતુ તરીકે માનો કે આપણે ઝીંક નાખીએ તો ઝિંક બે ઇલેક્ટ્રોન કેમ કે ધાતુ મેં કીધું હતું ને અમે ધામુ અ ધાતુ મેળવે ધામુ ધાતુ કે જે મુક્ત કરે શું ઇલેક્ટ્રોન તો ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કર્યા ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે દાન કરે એને બેઝ કહેવાય ધાતુ બધા હંમેશા બેઝિક જ હોય કેમ કે ઇલેક્ટ્રોન દાન કરે છે અને આ એસિડ છે બે મોલ ની જરૂર પડશે કેમ કે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે ને બે HCl માંથી બે H+ ને બે Cl આ બે H+ અહીંયા મેળવે અને આ ઝિંક અને બે ક્લોરિન જરૂર પડવાની છે તો અહીંયા એચ રહ્યા